વોટ? ગુડ મોર્નિંગ બાળકો, સારા છો ને? સરસ. જનાબ બાબુભાઈ સોપારીવાલા, ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ 3 ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 30/11/2020, વાર સોમવાર. આપણો વિષય છે કમ્પ્યુટર. કમ્પ્યુટરની અંદર આપણે પાર્ટ 2 વિન્ડોઝ શીખી રહ્યા છીએ, બરાબર. આજે આપણે બાકી રહેલ પાઠની સમજૂતી મેળવીશું. પહેલાં આપણે માઉસ પોઇન્ટર કોને કહેવાય, વિન્ડોઝ કેવી રીતે શરૂ કરાય, ચાલુ કરાય એ શીખી ગયા, આઇકન, ટાસ્કબાર શીખી ગયા ને, અને ગયા તાસમાં આપણે સ્ટાર્ટ મેનુ કરી ગયા, બરાબર. આ આપણે ગયા તાસમાં આપણે માઉસ પોઇન્ટરને સ્ટાર્ટ બટન પર આપણે લઈ જઈ, માઉસનું ડાબું બટન પર આપણે ક્લિક કરીએ તો આપણું સ્ટાર્ટ મેનુ ખુલે છે. આ ચિત્રમાં બતાવે છે ને બાળમિત્રો, સ્ટાર્ટ મેનુ પરના કોઈ પણ વિકલ્પ પર માઉસ પોઇન્ટર લઈ જશો તો એ વિકલ્પ હાઇલાઇટ થશે. તમે પ્રેક્ટિકલ કરવા જશો, તમને વધારે ખ્યાલ આવશે. એટલે કે તેની ઉપર રંગીન પટ્ટી જેવું દેખાય એટલે આપણું આ સ્ટાર્ટ મેનુ, એ આપણું જે ફોલ્ડર છે તે ખુલશે. હવે આજે આપણે શીખીશું સબ મેનુ. સબ મેનુ કોને કહેવાય? તો સ્ટાર્ટ મેનુના વિકલ્પો પર જમણી તરફ એરો જોવા મળે છે, તેના પર માઉસ પોઇન્ટર મૂકવાથી તેની બાજુમાં બીજા મેનુ દેખાય છે, તેને સબ મેનુ કહે છે. સ્ટાર્ટ મેનુ આપણે ચાલુ કરતા શીખી ગયા, એના ઉપર બધા વિકલ્પો જે દેખાય છે એના ઉપર આપણે જે વસ્તુ, જે ફોલ્ડર ખોલવું હોય એના પર ક્લિક કરીએ તો આપણું બધું સબ મેનુ આપણું ખોલશે. તો સબ મેનુ કોને કહેવાય? કે સ્ટાર્ટ મેનુના વિકલ્પો પર જમણી તરફ એરો જોવા મળે છે, તેના પર માઉસ પોઇન્ટર મૂકવાથી તેની જમણી બાજુમાં બીજા મેનુ દેખાય છે, તેને સબ મેનુ કહે છે. ચાલો બાળમિત્રો, હવે આ બીજી આપણે તમને કોમ્પ્યુટરની સ્ક્રીન બતાવી છે એના ઉપર આપણે જે સબ મેનુ આપણે ખોલ્યું તો એની અંદર આ ઉપર જે તમને આ બધા દેખાય તે આપણા પ્રોગ્રામ છે. જુદા જુદા આઇકન દેખાય છે ને, એને પ્રોગ્રામ કહેવાય છે. અને નીચે આ બધા જે છે પીળા રંગના એક સરખા જે સિમ્બોલ બતાવેલા છે એ બધા આપણા ફોલ્ડર્સ છે. આપણે ગમે તે એક ઉપર ક્લિક કરીશું તો આ બધા સબ મેનુ ખોલશે. આપણે એમાં જે વસ્તુ આપણને જોઈતી હોય, જે ફોલ્ડર ખોલવું હોય એના પર ક્લિક કરીશું તો આપણું બધું સબ મેનુ, આપણી બધી માહિતી મળશે. એસેસરી પર ક્લિક કરીશું તો આપણને એ રીતે બધું આપણો પ્રોગ્રામ વિસ્તરશે, બરાબર મિત્રો? સમજણ પડી? ચાલો હવે આગળ આવતા મિત્રો, આપણે સબ મેનુ વિશે શીખી ગયા. સ્ક્રીન પર મેં તમને કોમ્પ્યુટર પર કઈ કઈ રીતે ખોલાય એ પણ બતાવ્યું. તો આ ફરીથી હું સબ મેનુની વ્યાખ્યા વાંચું છું. સ્ટાર્ટ મેનુના વિકલ્પો પર જમણી તરફ એરો જોવા મળે છે, તેના પર માઉસ પોઇન્ટર મૂકવાથી તેની બાજુમાં બીજા મેનુ દેખાય છે, તેને સબ મેનુ કહેવાય છે. સમજણ પડી ગઈ સબ મેનુ વિશે? તો આ વ્યાખ્યા તમારી નોટમાં નવા પાના પર તારીખવાર લખીને 3 વાર લખી કાઢજો, બરાબર. સરસ અક્ષરે નોટમાં બધું જ લેસન કરતા રહેજો, નોટ અને ચોપડી બંને ચેક થશે. સમજણ પડી? ચાલો, થેન્ક યુ.